નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક નવા જ પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જે છે સામાજિક વિજ્ઞાન એટલે કે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન જેમનો પાઠ અઢાર જેમનું નામ જ છે સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા એટલે કે કોને સામાજિક ન્યાય કહેવાય સામાજિક એટલે શું ન્યાય એટલે શું વિસંગતતા એટલે શું એની સંપૂર્ણ ચર્ચા મિત્રો આ પાઠમાં આપણે કરવાની છે કે ભાઈ સામાજિક એટલે સમાજના તમામ લોકો છે એ સામાજિક દ્રષ્ટિ આવશે ન્યાય એટલે બધા જ પ્રકારના ન્યાય કે સ્વતંત્રતાનો સમાનતાનો મૂળભૂત જે પણ આપણે મૂળભૂત અધિકાર પ્રમાણે જે લેતા હોઈએ એ બધા જ ન્યાય છે એ આવશે વિસંગતતા એટલે કે એમાં જુદાપણો કઈ રીતના જોવા મળે છે એની સંપૂર્ણ ચર્ચા મિત્રો આ વિડિયો લેક્ચરમાં કરવાની છે તો શરૂઆત કરીએ એ પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને ખાસ આપણી ચેનલમાં ધોરણ આઠ વિષયના તો વિડીયો છે જ પણ સાથે સાથે ધોરણ એકથી બારના તમામ વિષયના વિડીયો પણ મૂકાયેલા છે જે તમારા મિત્ર સગા સંબંધીઓ કે ભાઈ બહેન હોય એને સજેસ્ટ કરી શકો છો શેર કરી શકો છો તો ચાલો મિત્રો આપણે વાત કરીએ પાઠની શરૂઆત કરીએ કે ભાઈ પાઠ અઢાર સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા તો કે ભાઈ ભારતની સમાજ સમાજ જ્યારે પરંપરાગત સમાજમાંથી આધુનિક સમાજ તરફ ઝડપથી ગતિ કરી રહ્યો છે ત્યારે સમાજમાં આર્થિક સામાજિક રાજકીય સાંસ્કૃતિક બાબતોમાં પરિવર્તન થઈ રહ્યા છે એટલે કે જે ભારતની અત્યારે વાત કરીએ ભારતનો જે સમાજ છે એમાં જે પરંપરાગત જે રૂઢિચુસ્ત રિવાજો હતા એ તરફથી અત્યારે આધુનિક તરફ આગળ વધી રહ્યો છે કે આધુનિક યુગ તરફ આગળ વધી રહ્યો છે તો એ આધુનિક યુગ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે કઈ કઈ સમાજની સ્થિતિ તો કે એક તો આર્થિક દ્રષ્ટિ એટલે કે ઇકોનોમિક્સ પછી સામાજિક એટલે સમાજની વ્યવસ્થા રાજકીય ક્ષેત્રે એટલે એ તો તમને ખ્યાલ જ છે રાજકીય બાબતે અથવા સાંસ્કૃતિક બાબતે પણ ઘણા બધા પરિવર્તન આવી રહ્યા છે એમાં પણ ઘણા બધા ફેરફાર થઈ રહ્યા છે એટલે કે સ્વાભાવિક છે કે જૂનામાંથી નવું અપડેટ થાય તો ઘણા શું થાય ફેરફાર થાય એવી જ રીતના આપણો જે સમાજ છે જે જૂનો સમાજ હતો એનીથી અત્યારે કઈ તરફ જઈ રહ્યો છે આધુનિક તરફ જઈ રહ્યો છે તો સ્વાભાવિક છે કે પહેલાં પરંપરાગત રૂઢિચુસ્ત હતો એની જગ્યાએ કેવો આવ્યો તો કે ભાઈ આધુનિક ફ્રીડમ વાળો આવ્યો તો જોઈએ એમાં શું ફેરફાર થાય છે તો કે સમાજમાં ન્યાય અને સુસંગતતા વ્યવસ્થા જળવાઈ રહે તે જરૂરી છે એટલે કે સમાજમાં જે ન્યાયની ન્યાયની વ્યવસ્થા આ સિવાય સુસંગતતા સંગતતા એકબીજા સાથે જળવાઈ રહે

જ્ઞાતિ એટલે ભાઈ ઉચ્ચ જ્ઞાતિનો નીચ જ્ઞાતિનો આવી કોઈ જ્ઞાતિ હોય લિંગ એટલે તો કે સ્ત્રી પુરુષ આ રીતના આ સિવાય વંશ આ વંશનો છે ને પહેલાં વંશનો છે ને આ વંશનો તો એવી કોઈ બંધન હોવા જોઈએ નહીં એવા કોઈ પ્રકારના ભેદભાવ હોવા ના જોઈએ અને એના વિના સમાજના તમામ લોકોને પોતાનું વ્યક્તિત્વ પોતે કંઈક છે એવું બતાવવાનો પ્રયત્ન કરવો જોઈએ અથવા પોતાને સમાન વિકાસ કરવાનો શું છે તકો મળવી જોઈએ એટલે દરેક વ્યક્તિને ભારતના કોઈ પણ દરેક વ્યક્તિ હોય ગમે તે જ્ઞાતિનો હોય ગમે તે જાતિનો હોય ગમે તે હોય એમને પોતાનું વ્યક્તિત્વનો વિકાસ કરવો હોય કરવો એની તેની તક મળવી જોઈએ આગળ જોઈએ શબ્દ આપણે આપેલો છે સામાજિક ન્યાય હવે સામાજિક ન્યાય કોને કહેવાય પહેલાં તો એની વાત કરીએ તો કે સમા શબ્દ પ્રયોગમાં સામાજિક સામાજિક શબ્દ છે એ સમાજમાં રહેનારા તમામ લોકોના સંદર્ભે છે એટલે કે જે સામાજિક ન્યાયની વાત કરીએ એમાં જે સામાસ સામાજિક શબ્દ છે એ કોને લાગુ પડે છે તો કે સમાજમાં રહેતા તમામ લોકોને એ પછી ગમે તે જ્ઞાતિનો હોય જાતિનો લિંગનો હોય કોઈ પણ પ્રકારનો હોય તો એ બધા જ લોકોને સામાજિકમાં એનો શું થાય છે સમાનતા એટલે કે એમાં સમાવેશ થાય છે એવી જ રીતના જ્યારે ન્યાયની આપણે વાત કરીએ તો કે ન્યાય શબ્દમાં કઈ કઈ વાત કરીએ તો કે ન્યાયમાં સ્વતંત્રતા સમાનતા અને અધિકારો સાથે સંબંધિત છે એટલે કે જે સામાજિક શબ્દમાં ન્યાયની વાત કરીએ સામાજિક ન્યાયમાં તો કે એમાં સ્વતંત્રતા સમાયેલી છે સમાનતા સમાયેલી છે અને એના અધિકારો સાથે સંબંધિત છે સામાજિક ન્યાય એ સમાજની દરેક વ્યક્તિ માટે સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા સમાનતા પૂરી પાડવા અને વ્યક્તિગત હક્કો જાળવવા કરવા માટે છે એટલે કે જો સામાજિક ન્યાયનો આખો શબ્દ હવે આપ્યો પહેલાં બે એના અર્થ આપી દીધા હવે આપણે એને આખો આ શબ્દ આપ્યો છે કે ભાઈ સામાજિક ન્યાય એટલે શું તો કે દરેક વ્યક્તિને સમાજનો દરેક વ્યક્તિને સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા એટલે કે પોતાની સ્વતંત્ર છે પોતે એ જાળવી રાખવા માટે કે ભાઈ પોતે સમાજનો દરેક વ્યક્તિ છે એ સ્વતંત્ર છે કોઈથી બંધાયેલો નથી તો એ સ્વતંત્રતા જાળવવા માટે આ સિવાય સમાનતા પૂરી પાડવા માટે એટલે કે આ ઊંચા વર્ગનો છે ને આ નીચા વર્ગનો છે એવું નહીં બધા જ ભારતના વ્યક્તિઓ સમાજના તમામ વ્યક્તિઓ કેવા છે એક વ્યક્તિઓ છે એક સરખા વ્યક્તિઓ છે આ સિવાય વ્યક્તિગત હક્કો જાળવવાની જાળવણી કરવા માટે એટલે કે વ્યક્તિગત હક્કો એટલે કે જે તે કોઈ વ્યક્તિ હોય ઊંચી જ્ઞાતિનો હોય અથવા અમુક જ્ઞાતિઓ જે છે કે જેમને સરકાર તરફથી અમુક છૂટછાટ આપવામાં આવી છે તો અમુક એમના હક્કો છે તો એ હક્કો જાળવી રાખવા માટેની પણ શું આપેલી છે તો કે ભાઈ એને જાળવણી કરી શકે છે તો આ એનો અર્થ થયો તો કે સામાજિક ન્યાય આમ સામાજિક ન્યાયનો હેતુ સમાજની નવરચના કરવાનો છે એટલે કે આવી રીતના સામાજિક જે શબ્દ છે સામાજિક ન્યાય છે એની ઉદ્દેશ્ય શું છે હેતુ શું છે મુખ્ય ધ્યેય શું છે તો કે સમાજના સમાજનો જે છે સોરી સામાજિક ન્યાયનો હેતુ છે સમાજની નવી રચના એટલે કે નવ રચના કરવાનો એનો મુખ્ય ઉદ્દેશ્ય છે મુખ્ય હેતુ છે હવે જોઈએ સામાજિક અસમાનતા એટલે કે જે હાલમાં સમાજ સમાજમાં જે અસમાનતા જે અસમાનતા જે પ્રવર્તી રહી છે એટલે કે અસમાનતા જોવા પડે જોવા મળે છે તો એમાં કેવા કેવા ભેદભાવ જોવા મળે છે એની અહીંયા કંઈક ચર્ચા કરવાની છે તો જોઈએ તો કે સામાજિક અસમાનતા વ્યક્તિને મળતા અધિકારો તકોના સંદર્ભમાં સમાન ન હોવાથી સ્થિતિને કારણે આ સ્થિતિ સાથે સંકળાયેલ છે એટલે ફરીથી તો કે જે સામાજિક અસમાનતા છે એ વ્યક્તિને મળતા અધિકારો અને તકોના સંદર્ભમાં સમાન ન હોવાથી સ્થિતિ એ સાથે આ સંકળાયેલી છે એટલે કે જે સામાજિક અસમાનતા છે એ વ્યક્તિને મળતા અમુક અધિકારો છે આ સિવાય તકોની જે સમાન છે સંદર્ભે સમાનતા એ જોવા મળતી નથી અમુક લોકોને તકોના તકો વધારે મળે છે એટલે કે અમુક લાભો સરકાર તરફથી પણ વધારે સમાજમાં મળતા હોય અમુક લોકોને સમાજમાં છે એ લાભ ઓછા મળતા હોય છે આ સિવાય આપણા દેશમાં શિક્ષણ બેરોજગારી એટલે કે સોરી રોજગારી આવક લિંગ જાતિ વગેરે જેવી બાબતોને સામાજિક અસમાનતા જોવા મળે છે એટલે કે જો આપણા દેશની વાત કરીએ ભારતની વાત કરીએ તો કઈ કઈ ક્ષેત્રે એક તો શિક્ષણ ક્ષેત્રે રોજગારી ક્ષેત્રે આવક ક્ષેત્રે અને લિંગ ક્ષેત્રે અને જાતિ ક્ષેત્રે તો કે આટલા ક્ષેત્રોમાં છે એ શું જોવા મળે છે અસમાનતા જોવા મળે છે ભેદભાવ જોવા મળે છે કેમ જોમ કે શિક્ષણ માટે પણ અમુક જ્ઞાતિઓને છે એ વધારે લાભ મળતા હોય છે જ્યારે અમુક જ્ઞાતિઓને ઓછા લાભ મળતા હોય એવી જ રીતના સેમ સેમ આવશે રોજગારીમાં આવશે કે રોજગારીમાં પણ એવી જ હોય છે આ સિવાય આવક બધા વ્યક્તિઓની કેવી હોય છે અસમાન હોય છે એક સરખી આવક હોતી નથી આ સિવાય લિંગ અને જાતિ એટલે કે સ્ત્રી પુરુષનો ભેદભાવ પણ જોવા મળે છે કે ભાઈ અમુક કામ હોય તો ત્યાં પુરુષનું વર્ચસ્વ વધારે હોય તો કે એમને પગાર પગાર ધોરણ વેતન વધારે આપવામાં આવે જ્યારે એ જ કામ ઉપર એ જ હોદ્દા ઉપર જો સ્ત્રી હોય તો એમને પગાર ધોરણ ઓછા આપવામાં આવે છે એટલે કે આ સિવાય ગમે તે કોઈ ઊંચી જ્ઞાતિનો હોય કોઈ નીચી જ્ઞાતિનો હોય તો એમની સાથે પણ ભેદભાવ કરવામાં આવે છે તો કે આવી રીતના સમાજમાં છે એ આપણા દેશમાં છે એ આટલા આટલા ક્ષેત્રેમાં છે એ શું જોવા મળે છે તો કે સામાજિક અસમાનતા જોવા મળે છે અગાઉ લિંગના આધારે સ્ત્રી પુરુષોને તેના સમાન કામના આધારે ચૂકવવામાં આવતા વેતનના ભેદભાવ કરવામાં આવતો હતો જુઓ હમણાં જે આપણે વાત કરી એ પ્રમાણે અગાઉ જે છે એ આવી ચાલતું હતું ઘણું બધું પણ એના માટે સરકાર દ્વારા ઘણા બધા કાયદાઓ રૂલ્સ રેગ્યુલેશન બનાવવામાં આવ્યા જેથી કરીને આવું ના થઈ શકે એટલે કે છે કે ભાઈ અગાઉ છે એ શું હતું તો કે એક જ પોસ્ટ ઉપર જે પુરુષ છે એ કામ કરી રહ્યો છે તો એમને પગાર ધોરણ વધારે હોય અને એ જ પોસ્ટ ઉપર જો સ્ત્રી કામ કરી રહી હોય તો એમને પગાર ધોરણ ઓછા હોય તો કે આવી રીતના છે એ પગાર સમાન કામમાં જો પાછું બેનું કામ કેવું છે તો કે સમાન છે સરખું છે જેથી કરીને ભાઈ એમ ના થાય કે ભણા વિદ્યા એમ કહેતા હોય કે ભાઈ જો પુરુષોને કામ વધારે હોય તો સ્વાભાવિક છે કે એનો પગાર વધારે મળે હા વધારે હોય તો સ્વાભાવિક છે પણ બંનેનું સમાન કામ હોય એક જ હોદ્દા ઉપર કામ કરવાનું હોય તો પણ પગારનો ડિફરન્ટ જોવા મળતો હોય છે એટલે કે એના આધારે ચૂકવવામાં આવતા વેતનમાં ભેદભાવ કરવામાં આવતો હતો એટલે કે એની આરે ભેદભાવ થતો હતો આ ઉપરાંત સમાજમાં મોટાભાગે દીકરા દીકરીઓના ઉછેર અને શિક્ષણ આપવામાં પણ ભેદભાવ રાખવામાં આવતો હતો આ સિવાય તો કે સમાજમાં મોટાભાગના સમાજમાં છોકરા છોકરી એટલે દીકરા દીકરીના ઉછેરમાં અને શિક્ષણ આપવામાં પણ ભેદભાવ રાખવામાં આવતો એટલે કે છોકરી હોય તો એમને લિમિટેડ ભણાવવાનું એટલે કે દસ બાર બસ પૂરી પતી ગયું જ્યારે એની સાપેક્ષમાં છોકરો હોય તો એને જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી છૂટછાટ આપવામાં આવતી એટલે કે આ રીતના ભેદભાવ કરવામાં આવતો કેમ કે ઘણા એ સમયની એટલે કે અગાઉના સમયની મેન્ટાલિટી એવી હતી કે ભાઈ દીકરી છે એને મોટા થઈને સાસરે જ જવાનું છે એ કોઈ નોકરી કરવાની નથી તો એને ઉચ્ચ અભ્યાસ કરાવી એ ઉચ્ચ અભ્યાસ કરાવીને એમની પાછળ ખર્ચો કરીને કોઈ મતલબ રહેતો નથી પણ આ સમા આ જે અસમાનતા હતી એને સરકાર દ્વારા છે એ ઘણા પ્રયત્નો દ્વારા તોડવામાં આવી છે કેમ કે હાલમાં પણ અમુક સેક્ટરમાં એટલે ખાસ કરીને જે અભ્યાસ છે એમાં સ્ત્રીઓને છે એ ઉચ્ચ અભ્યાસ માટે છે એ નોર્મલ ચાર્જ અથવા અમુકમાં નહેવત ચાર્જ છે જ નહીં કે જેથી કરીને જે તે વ્યક્તિઓ છે વાલીઓ છે એ એમની છોકરી એમની દીકરીને ભણાવી શકે અને ઉચ્ચ અભ્યાસ કરાવી શકે કે જે એમને ખર્ચાનો ને જે ઇશ્યુ હોય એ શું થઈ જાય નીકળી જાય અને આ રીતના સ્ત્રીઓને પણ હવે જેમ છોકરાઓને જેમ ભણાવીને આગળ વધારવામાં આવે છે એવી જ રીતના છોકરીઓને પણ આગળ વધારવામાં આવે છે તો કે આ જે શિક્ષણમાં ભેદભાવ કરવામાં આવતો હતો એટલે કે આવી રીતના ભેદભાવ પણ થતા હતા સામાન્ય રીતે સામાજિક અસમાનતા માટે નીચેની બાબતો જવાબદાર ગણી શકાય એટલે કે તો આપણે આટલી બાબતો છે એ લખી લેવી કેટલી આટલી તો ચાલો શરૂઆત કરીએ ભાઈ આ શું છે કઈ કઈ બાબતો છે કે જે સામાજિક અસમાનતા માટે જવાબદાર છે ઓકે તો કે ભાઈ લોકોમાં શિક્ષણના અભાવને લીધે તેઓ સમાજમાં મળતા લાભોની ઘણીવાર વંચિત રહી જાય છે એટલે કે લોકોમાં શિક્ષણનો અભાવ તો કે એમને શિક્ષણ હોતું નથી લોકોને જેથી કરીને સરકાર દ્વારા અમુક અમુક જે યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે અમુક લાભો જાહેર કરવામાં આવતા હોય છે એ છે એ લોકોને મળતા નથી કેમ તો કે એ જે પણ હા માહિતી હોય એ બધી સરકાર દ્વારા જે રજૂ કરવામાં આવી હોય પણ જે તે વ્યક્તિ જો નિરાક્ષર હોય અભણ હોય તો એ વ્યક્તિ છે એ આ યોજનાઓ કેનો લાભ લઈ શકતો નથી એટલે કે જે પણ આ જે સમાજના જે શિક્ષણનો અભાવ હોય આને લીધે શું થાય છે તો કે સમાજના મળતા લાભો છે એ ઘણીવાર લઈ શકાતા નથી અથવા એની વારથી વંચિત રહી શકે છે અથવા વંચિત રહી શકે એટલે એને શું લઈ શકતો નથી કેમ તો કે સ્વાભાવિક છે કે એને ખબર જ નથી પડવાની શું છે સરકારે ક્યારે સ્કીમ બહાર પાડી છે એને ફોર્મ કઈ રીતના ભરવાના હોય છે શું છે શું નહીં એ આખી પ્રોસેસ જ એમને ખબર હોતી નથી આથી તેઓ સરકારી લાભથી શું થઈ જાય છે તો કે વંચિત રહી જાય છે નેક્સ્ટ જોઈએ ઘણી વાર કાયદાની જાણકારીના અભાવે પણ સામાજિક અસમાનતાની સ્થિતિ ઊભી થાય છે હવે માની લો કે ભાઈ કોઈ અક્ષર જ્ઞાન મેળવેલ છે એટલે કે એ ભણ ભણેલ છે પણ અમુક કાયદાઓ એવા છે કે જેની જાણકારી સામાન્ય લોકોને હોતી નથી આથી પણ તેઓ છે એ શું થાય છે તો કે એમની લાભથી વંચિત રહી જાય છે એટલે કે આ સિવાય એટલે કે આ સિવાય લાભથી વંચિત આ સિવાય તો કે સામાજિક અસમાનતાઓ ઊભી થાય છે એટલે કે અમુક વખતે છે એ ગેરકાયદેસર રીતે છે એની સાથે ભેદભાવ થતો હોય એટલે કે આવી રીતના ભેદભાવ પણ જોવા મળે છે કેમ તો કે એમને જે છે એ કાયદાનો અભાવ છે કાયદાનું જે માહિતી હોવી જોઈએ એ માહિતી એમને છે નહીં આથી એમની સાથે શું થાય છે તો કે ભેદભાવ થાય છે વિસમનતા જે જોવા મળે છે નેક્સ્ટ સમાજમાં જોવા મળતા કુરિવાજોને લીધે અમુક વર્ગ કે જાતિના લોકોમાં સામાજિક વિકાસ નીચો જોવા મળે છે એટલે કે સમાજમાં જે જોવા મળતા કુરિવાજો જેમ કે આપણે કહી શકાય અત્યારે તો જો કે હાલમાં નથી પણ અમુક સમય પહેલાં હતા કે ભાઈ માતાજી છે એ કોપાયમાન થયા છે એને બલિ આપો ખ્યાલ આવે ને કોઈ પછી એક બકરી બકરીની લી આવે ને એને બલિ આપે તો આ વસ્તુ છે આ સિવાય તમને ખ્યાલ હોય તો આપણો ભારત આઝાદ થયો એ પહેલાના સમાજમાં એટલે જો કે એની પહેલાંના ઘણા સમય પહેલાં બાળકીઓને દૂધ પીતી કરવી છોકરીઓને દૂધપીતી કરી દેવી આ સિવાય વિધવા જે પુરુ જે પુરુષ હોય એમની પત્ની જે મૃત્યુ પામી તો એમને શું કરવાનું તો કે એમની પત્ની એ છે એને ખોળામાં માથું રાખીને પોતે સળગી જવું એટલે કે સતી પ્રથા આ સિવાય વિધવા પુનઃવિવાહ ન થઈ શકતા એટલે કે કોઈ પણ સ્ત્રી છે અમુક અમુક કારણોસર જો વિધવા થઈ હોય તો એના છે એ લગ્ન ફરીથી થઈ શકે નહીં તો આવા ઘણ ઘણા બધા શું હતા તો કે ભાઈ કુરિવાજો હતા જોકે હાલમાં આમાંથી આમાંથી તો ના કહી શકાય પણ હજી ઘણા બધા નાના નાના છે એ કુરિવાજો પ્રવર્તમાન જવાય ચાલે છે કે ભાઈ આમ કરવું જ પડે નહીંતર શું થાય તો કે માતાજી કે જે ભગવાન છે એ આપણી ઉપર કોપાયમાન થાય અને આપણે નુકસાન પહોંચાડે ક્ષતિ પહોંચાડે એટલે આ બધા સમાજના કુરિવાજો થોડાક છે તો એ કુરિવાજો છે એને લીધે પણ શું થાય છે તો કે અમુક જાતિ અથવા અમુક વર્ગ છે એના લોકોમાં પણ શું જોવા મળે છે તો કે વિકાસ નીચો રહે છે એટલે કે વિકાસ થતો નથી કેમ તો કે વધારે પડતા કેમાં ઇન્વોલ્વ થઈ જાય છે તો કે અંધશ્રદ્ધા તરફ આગળ વધે છે આગળ સમાજમાં રૂઢ થયેલી માન્યતાઓને કારણે સમ વ્યક્તિ નવી બાબતો કે પરિવર્તનો સ્વીકારવામાં દુર્લભ સેવે છે જેથી સામાજિક વિકાસ રૂંધાય છે એટલે કે સમાજમાં અમુક રૂઢિચુસ્ત થઈ ગયું હોય બાબતો કે ભાઈ અહીંયા આમ કરવાનું એટલે કરવાનું તો એ બાબતો છે એ રૂઢિચુસ્ત હોય આને લીધે શું થાય તો કે ભાઈ એને કારણે વ્યક્તિ જે છે એ નવી નવી બાબતો કે નવી નવે પરિવર્તન એ અપનાવી શકતો નથી હવે તમને ખ્યાલ હોય કે જ્યારે કોઈ વ્યક્તિ છે એમનું મૃત્યુ થાય તો અમુક વ્યક્તિઓ જે છે એ એમની પાછળ સ્નાન કરવા માટે જતા હોય અથવા સાથે જેને અગ્નિ સંસ્કાર કરવા જતા હોય તો એ લોકો ખંભે પન્યું નાખીને જતા હોય છે ઓકે આ એક એક સમયનો રિવાજ હતો પણ હાલમાં આવું કંઈ રહ્યું નથી પણ અત્યારે લોકો છે એ એક માન્યતા થઈ ગઈ છે કે ભાઈ હા આપણે જ્યારે પણ કોઈ વ્યક્તિને અગ્નિ સંસ્કાર જવું હોય તો એમને છે એ ખંભે શું રાખીને જવાનો ટુઅલ નાખીને જવાનું પણ એ સમયે એનું કારણ શું હતું મિત્રો તો કે પહેલાના સમયમાં શું હતું તો કે ભાઈ નદીના કિનારે છે એ અગ્નિ સંસ્કાર કરવામાં આવતા ક્યારે કોઈ સ્મશાનમાં કે એમાં સંસ્કાર કરવામાં આવતા નહીં એટલે નદી કિનારે જે એનો સંસ્કાર કરવામાં આવે તો પહેલું તો નદી કિનાર હોય એટલે આજુબાજુમાં જંગલ જેવું હોય હવે ત્યાંથી લાકડા લાવવા પડે જે તે વ્યક્તિને અગ્નિ સંસ્કાર કરવા માટે તો એ લાકડા લેવા માટે સ્વાભાવિક છે કે આ વસ્તુ હોય તો ભારા જેવું થઈ જાય તો પણ ચાલે બીજું આ વ્યક્તિઓ જેટલા વ્યક્તિઓ સાથે જતા એ બધા જ નદીમાં સ્નાન કરીને આવતા હવે નદીમાં સ્નાન કર્યા હોય તો એક આમ કહી શકાય કે જે પન્યું કહો અથવા ટુવાલ કયો તો એ શરીરને લૂછી શકાય એ માટે હતું એ સમયે પણ હાલમાં તમને ખ્યાલ છે કે અત્યારે સમય છે આગળ વધતો ગયો આધુનિક યુગ આવતો ગયો તો તમને ખ્યાલ હશે જ્યારે પણ કોઈ તમારા વડીલો છે એ આવી રીતના ગયા હોય તો એ ક્યારેય સ્નાન કરીને આવતા નથી ઘરે આવીને સ્નાન કરતા હોય છે કેમ તો કે અત્યારની સિચ્યુએશન જે પ્રમાણે ચાલે છે એ પ્રમાણે તો સ્વાભાવિક છે કે હવે એ વસ્તુ લઈને જવાની જરૂર નથી રહેતી પણ છતાંય આપણી એક સમાજની એક માન્યતા થઈ ગઈ છે કે ભાઈ આવી રીતના આ પરંપરા છે તો એ પાલવી પડે એટલે કે આને લીધે શું થાશે તો કે વ્યક્તિ છે એ પોતાના નવી બાબતો કે નવું પરિવર્તન છે એ સ્વીકારી શકશે નહીં એટલે કે તમારા જે વડીલો જે કરતા હતા એ તમે આગળ જતા તમે એ જ કરશો કે ભાઈ અમારા પિતા કહેતા હતા ખંભે ટુવાલ નાખીને જવાનું અથવા પન્યો નાખીને જવાનું તો આપણે જવાનું ખ્યાલ આવે છે તો આ એક કેવી થાય તો કે રૂઢિચુસ્ત બાબત છે જેને લીધે શું થાય છે તો કે પરિવર્તન આવી શકતું નથી અને આને લીધે સામાજિક વિકાસ રૂંધાય છે એટલે તો કે વિકાસ થતો નથી એટલે કે આગળ પ્રગતિ થતી નથી તો આપણે વાત કરી મિત્રો સામાજિક અસમાનતાની કેટલીક જવાબદાર ગણી શકાય કોને રીતે જવાબદાર ગણી શકાય એની ચર્ચા કરી હવે આપણો ટોપિક છે સામાજિક ન્યાયના પ્રયાસો જેની ચર્ચા આપણે મિત્રો આવતા લેકચરમાં કરીશું આ વિડીયોમાં આપણે આટલું રાખીશું ફરી મળીશું આગળના ટોપિક સાથે ત્યાં સુધી રજા લઈએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્ત